घट में रही समाय साया तोरी साय भी सब घट में रही समाय जुमेंद के पात में लाल रही सुपाय जुमेंद के पात में लाल रही सुपाय साहेब तुझ में यूं बसे ज्ञान की घाणी फैल ले फिर देख ले उनका खेल ज्ञान की घाणी फैल ले देख ले उनका खेल अरे नारायण जिसे नारायण जिसके हृदय में तो कुछ कर्म करे न करे तो कुछ कर्म करे न करे नारायण जिसके हृदय में और नारायण जिसके हृदय में सो कुछ कर्म करे न करे सो कुछ कर्म करे न करे नारायण जिसके हृदय में नारायण जिसके हृदय આ શબ્દો બ્રહ્માનંદના છે. આ વાણી દરેક સંતો ભક્તો જે જિજ્ઞાસુજન હોય જે પરમાત્માને પામવાની મહેનત કરે છે એને ઈશારો કરે છે. પણ આ ઈશારો જે અનઅધિકારી વ્યક્તિ હોય એ નથી સમજી શકતા, નહીતર વાણી તો ઘણા સમયથી બનાવેલ છે, ઘણા સમયથી ગવાય છે. પણ જો વ્યક્તિ અધિકારી બને જેના જીવનમાં મહાપુરુષની કંઈક સમજણ સદગુરુની યુક્તિ મળે ત્યારે જ વાણીને સમજણ પામી શકાય. વાણી દરેક સંતો પરમાત્માને કેમ પામવા, પરમાત્મા ક્યાં છે અને કેવા છે એની યુક્તિ બતાવે છે વાણી દ્વારા. તો બ્રહ્માનંદ કહે છે કે જેના હૃદયમાં પરમાત્મા હોય એને કાંઈ પણ કર્મ કરવાની જરૂર નથી. તો કર્મ એટલે જે જપ તપ તીરથ હોમ હવન આવી કોઈ પણ ક્રિયા કે કર્મ કરે કે ન કરે પણ પરમાત્મા તો હૃદયમાં છે. પણ જરૂર છે જાણપણાની. ભગવાન ગીતામાં કહે છે
કે હે અર્જુન, હું દરેકના હૃદયમાં વિદ્યમાન છું, વિદ્યમાન એટલે હાજર જ છું, પણ મારે યોગ માયા વડે હું એવો ઢંકાયેલો છું કે દરેકને પ્રાપ્ત થતો નથી. તો આ યોગ માયાને જાણવી પડે. તો એ યોગ માયા મહાપુરુષના જ્ઞાન વિના જાણી ન શકાય. તો જે ભગવાન છે, જે પરમાત્મા છે, એને બહાર ગોતવાની જરૂર નથી. સંતો કહે છે તમે જ્યાં ગોતો છો ક્યાં ગોતો છો? તમે જપમાં ગોતો છો, તપમાં ગોતો છો, માળામાં ગોતો છો, મંત્રમાં ગોતો છો, પણ એમાં ક્યાંય પરમાત્મા મળશે નહીં. પરમાત્મા તો હૃદયમાં છે, અને હૃદયમાં પામવા માટે અગર તો જાણવા માટે જ્ઞાનની જરૂર છે. બીજું કાંઈ પણ કર્મ કરવાની જરૂર નથી. આવો સચોટ સિદ્ધાંત મહાપુરુષોનો છે. વ્યક્તિ દરિયામાં પડ્યો હોય અને એને અનાયાસે જો નાવ એટલે કે હોડી મળી જાય, તો પછી એને હાથ કે પગ એ હલાવવાની જરૂર ન પડે. હાથ પગ હલાવીને તરવાની જરૂર નથી પડતી. આવી સમજણ છે સ્વરૂપ જ્ઞાનની તો પ્રાપ્તિ ક્યારેય નહીં થાય. આ વાત છે ને વ્યવહારિક દિશાની છે. દરિયામાં કોઈને નાવ મળી ગઈ હોય તો એને હાથ પગ હલાવવાની જરૂર ન પડે, તરવાની જરૂર ન પડે, પણ આવી સમજણ તો દરેકને હોય જ છે. અને આ સમજણ છે ક્યારેય પોતાના પોતા પદની અગર તો સ્વરૂપના જ્ઞાનની પ્રાપ્તિ પણ થતી નથી. જન્મ મરણ ટળતા નથી. આ સમજણ સાચી છે, પણ એ વ્યવહારિક દિશાની સમજણ છે. પણ મહાપુરુષોનું કહેવું એવું છે કે આ જગત છે ને, જે આ સંસાર છે,
એને શાસ્ત્રોમાં અને સંતોએ સાગર સમાન ગણ્યો છે. આ સંસાર સાગર સમાન ગણ્યો છે, સંસાર સાગર. તો આ સાગરમાંથી તરવા માટે માનવ જન્મ મળ્યો છે ને એ નાવ મળ્યું છે. આ નાવ છે આ સંસાર સાગર તરી શકાય છે. પણ જરૂર છે જ્ઞાનની, અને એવા જ્ઞાની ખેવટિયાની, તો આ નાવ તરે, નહીં તો નાવ ડૂબી જાય. તો જ્ઞાની ગુરુની જરૂર છે. તો બાહો છે એટલે હાથથી તો તરવાની જરૂર નથી, એટલે કે બીજી કોઈ પણ ક્રિયા કરવાની જરૂર નહીં પડે. જપ તપ તીરથ માળા આનાથી તરવું નહીં પડે, જ્ઞાન નાવથી તરી જવાય છે. તો પારસમણી જે છે ને એનો ગુણ એવો છે કે લોખંડને અડાડો ને એટલે લોખંડ હોનું બની જાય. આવી પારસમણીની તાકાત અગર તો શક્તિ હોય છે. તો આવી પારસમણી જેને મળી ગઈ હોય એને રૂપિયા ભેગા કરવા નથી પડતા. જ્યારે જરૂર પડે ત્યારે લોખંડને અડાડે એટલે હોનું બની જાય, અને હોનું વેચી નાખે એટલે રૂપિયાના ઢગલ્યા. તો આવા વ્યક્તિને ધન સંઘરવું નથી પડતું, અને આ વાત સાવ સાચી છે, અને દરેક વ્યક્તિ જાણે પણ છે. પણ આવો એ જાણપણાથી મુક્ત દિશા પ્રાપ્ત નથી થતી. અને આવી વ્યવહારિક દિશાની વાણી સંતો ક્યારે નથી બનાવતા. આવી વાણીમાં ગૂઢ રહસ્ય હોય છે. તો પારસમણી એટલે આત્મતત્વ, આત્મતત્વ એટલે જ્ઞાન તત્વ. જે જિજ્ઞાસુ કે ઘટમે એટલે કે આ દેહમાં, જિજ્ઞાસુના દેહમાં, દેહ છે ને એ ઘર છે, અને એ ઘરમાં જો આવી પારસમણી હોય તો એ વ્યક્તિને જીવભાવનું જ્ઞાન, જીવ ભાવની સમજણ, જગતની સમજણ,
ભેગી કરે કે ન કરે એની એને કાંઈ જરૂર નથી. આત્માનું જ્ઞાન જેને થઈ ગયું હોય, આત્મજ્ઞાન રૂપે જેને પારસમણી પ્રાપ્ત થયું હોય, આત્મના જ્ઞાનરૂપે ધન જેને પ્રાપ્ત થયું હોય, એને આ જગતના જ્ઞાનની કાંઈ જરૂર નથી પડતી. માટે સંતો કહે છે, સૂરજ કો પ્રકાશ ભયો જબ, અરે સૂરજ કો પ્રકાશ ભયો જબ, દરેક સમજી શકે એવો છે. કે સૂર્ય ઉગી ગયો હોય પછી દીવાની જરૂર પડતી નથી, આ સીધો સાધો પ્રશ્ન છે. અગર તો સીધે સાધો આનો જવાબ આપણે સમજી શકીએ, પણ સંતોનો કહેવાનો અર્થ કંઈક જુદો હોય છે. આપણા જીવનમાં અજ્ઞાન રૂપી અંધકાર જ્યારે સવાઈ ગયો હોય ને, એ અંધકાર સદગુરુ દ્વારા જતો રહે છે. સદગુરુ એવું જ્ઞાન આપે, આત્માની જ્યોતિનો પ્રકાશ એવો કરાવે કે કરોડો સૂર્યનું તેજ કરતાં પણ એનો અનંત ગણો તેજનો ઉદય થાય છે. પછી જગતની જાણકારીની અગર તો જીવના સામાન્ય જ્ઞાનની કે અગર તો જીવના જ્ઞાનના પ્રકાશની એને જરૂર નથી રહેતી. નિજ રૂપ કો જાનો, અરે બ્રહ્માનંદ નિજ રૂપ કો જાનો, કાશી મેં જાકે કે મને ના મરે, કાશી મેં જાકે મને ના મરે, નારાયણ જીશ કે સંત શ્રી બ્રહ્માનંદ કહે છે કે જે નિજરૂપ છે, જે આત્મપદ છે, જે પરમપદ છે, એને જે વ્યક્તિ જાણી લે છે ને, એટલે કે પામી જાય છે ને, એને જન્મ મરણનો પ્રશ્ન નથી રહેતો. એ પોતે કાળનો કાળ મહાકાળ પુરુષ બની જાય છે.
તો આવું કેમ કીધું હશે? તો આવી આવા જ્ઞાની હોવા છતાં આવું હું કામ કીધું? તો દરેક વ્યક્તિ છે ને સ્વરૂપને નથી સ્પર્શી શકતા, માટે આવું લખવું પડે છે. નહીંતર એક ભજનમાં લખેલું છે કે ઘટમાં કાશી, ઘટમાં મથુરા, ઘટમાં ગોકુળ ગામ, ભાઈ મારે નથી જવું તીર્થ ધામ. તો તીર્થમાં બળવાની એને ઈચ્છા ન હોય, કારણ કે જન્મ મરણ એ કલ્પના છે. આવું જ્ઞાન થયા પછી જન્મ મરણ એને રહેતા નથી. તો આવા જ્ઞાની પુરુષને તીર્થધામની આશા નથી હોતી, કારણ કે જેના હૃદયમાં નારાયણનો વાસ થઈ ગયેલો છે અને નારાયણ સ્વરૂપ એ પોતે બની ગયો હોય. સદગુરુ ભગવાનની જય.